અમીરગઢ ખાતે આવેલ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી મહારાષ્ટ્ર ચેરસ લઈ જતા પિતા પુત્રની અટકાયત કરવામાં આવી. અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર કોરોના વાયરસને ધ્યાનમાં લઈ સ્પેશિયલ વોચ ગોઠવવામાં આવેલ છે, જેથી કોરોના મહામારીની આડમાં તસ્કરી કરનાર તસ્કરો સામે લાલ આંક કરી શકાય. એવી જ રીતે ચેકપોસ્ટ પરના કર્મચારીઓ દ્વારા રૂટીન ચેકિંગ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી મહારાષ્ટ્ર પાસિંગની સ્વિફ્ટ કાર જેનો નંબર MH0T2BP6295 આવતા ફરજ પરના પોલીસ કર્મચારીઓને શંકા જતા તેને રોકાવેલ હતી અને તેમાં ઝીણવટભરી તપાસ કરતા તેમાં ઝેરી અને નશીલા પદાર્થ ગણાતા ચરસ મળી આવ્યું હતું. આથી કારમાં બેઠેલા બે ઇસમો જે પિતા પુત્ર હતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેઓએ પોલીસને જણાવેલ હતું કે તેઓ ચરસ લઈ રાજસ્થાનના જયપુરથી મહારાષ્ટ્ર જ લઈ જઈ રહ્યા હતા. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરાતા 4 ચરસ 3 કિલો 275 ગ્રામ હતો, જેની કિંમત 4,91,050 આંકવામાં આવી હતી. ડીસા CPI દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે. પિતા પુત્ર ચરસ ક્યાં અને કોના માટે લઈ જઈ રહ્યા હતા તેની તપાસ સઘન પૂછપરછ બાદ જાણવા મળશે, જેવી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. પકડાયેલ ચરસ કિંમત 4,91,250 અને કારની કિંમત 1,50,000. આમ કુલ 100,41,250 મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અશોક રાણાવાસિયા, JDSTV, અમીરગઢ.